પચાસ લાખ પેન્શનરોને મોંઘવારી ત્રણ હપ્તા મળશે નહીં સરકારના આ નિર્ણયથી કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો કરોડની બચત થશે આ ઉપરાંત સરકારે હાલ તમામ સંરક્ષણ સોદાઓ પણ સ્થગિત કરી દીધા છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે વડાપ્રધાન સહિત તમામ સાંસદોના વેતનમાં એક વર્ષ સુધી ત્રીસ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ બે હજાર ચારસો થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે ભારતમાં રાજ્યની દ્રષ્ટિએ સૌથી વધુ પાંચ હજાર પાંચસોથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે મહારાષ્ટ્ર પછી કોરોના પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે છે જે ખૂબ ચિંતાજનક છે રાજ્ય જામનગરના ગોકુલનગર પાસેના વિસ્તારોમાં રહેતા શ્રમિકો ટોળા રૂપે રોડ પર ઉતરી આવ્યા હતા જેને પગલે એસપી શરદ સિંઘલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા શ્રમિકો એક મહિનાથી કામ વિહોણા હોવાથી રાશન ખૂટી જતા મામલતદાર કચેરીએ સામૂહિક રજૂઆત કરવા નીકળ્યા હતા આખરે એસપી તથા મામલતદાર સહિતના અધિકારીઓએ તેમની સમસ્યા દૂર કરવાની ખાતરી આપી શ્રમિકોને પાછા વાળ્યા હતા જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના છત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે પૈકી જામનગર જિલ્લાના અગિયાર પોરબંદર જિલ્લાના એકવીસ તથા મોરબી જિલ્લાના ચાર દર્દીઓ સહિત તમામ છત્રીસ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં અન્ય અઠ્યાવીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના પરીક્ષણનો રિપોર્ટ આવવાનો બાકી છે જામનગરમાં આજે માસ્ક વગર નીકળેલા એકસો અઢાર લોકો પાસેથી તંત્રએ ત્રેવીસ હજાર પાંચસોનો દંડ વસૂલ્યો છે એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા આડત્રીસ લોકો પાસેથી દંડ રૂપે રૂપિયા વસૂલવામાં આવ્યા છે સેનિટાઈઝ અંગેના ચાર કેસમાં આઠસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે કુલ એકસો કેસો અંતર્ગત પોલીસે બત્રીસ નો દંડ વસૂલ કર્યો છે